નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આઠ ગેટ ખોલી સાઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમમાં પાણીની આવક શૂન્ય થઈ સિઝનમાં દરવાજા સુધા નહીં ખોલાયા વધી રહેલા ધસારાને પહોંચી વળવા નિર્ણય ઉધના માલદા ટાઉન સ્પેશિયલ બરોની સહિત પાંચ ટ્રેન લંબાવવામાં આવી શેડ્યુલ ટ્રેન ચાલુ થવા છતાં ઝીરો નંબરથી લોકલ ટ્રેન ચલાવવાનો ખેલ મેમુ લોકલ ટ્રેનને મેલ એક્સપ્રેસનું નામ આપીને પંદરની વધુ વસુલાત વડોદરામાં આજે ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના વરસાદ ન પડતા ગરમી વધે તેવી સંભાવના ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ બનશે તેમાં પાછલા વર્ષની ખામી લખાશે જે નવા સત્રના પ્રારંભે ઉકેલાશે કોડીનારના મોટી ફાફણીની એસટી સુવિધા ખરાબ રસ્તાને લઈને બંધ કરવામાં આવી હતી જે હવે ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં રાહત પ્રસરી હતી મોટી ફાફણી ગામે સાત વર્ષ પહેલાં બસની સુવિધા મળતી હતી જે ખરાબ રસ્તાને લઈ બંધ કરી દેવામાં આવી હતી જેથી લોકોને ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા હતા ત્યારે ગત ચોમાસા પહેલાં મિતિયાજ ફાફણી અડવી નવી રોડ બનતા મોટી ફાફણીના વતની અને કોડીનાર તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઈ રામે કોડીનાર એસ ટી ડેપોમાંથી મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરતાં તેમના માંગણીને સ્વીકારી કોડીનાર મોટી ફાફણી બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી પ્રથમ દિવસે મોટી ફાફણી ગામે બપોરે એસટી પહોંચતા ગામના આગેવાનો દ્વારા એસટીના ડ્રાઈવર અને કંડક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ બસ સવારના કોડીનારથી ઉના વાયા મિતિયાજ મોટી ફાફણી નાની ફાફણી અડવી તેમજ ડોળાસા ચલાવવામાં માંગ કરવામાં આવી છે ચરોતરમાં છેલ્લા પાંચ વર્ષથી ઓગસ્ટમાં મોસમનો ચાળીસ ટકા વરસાદ થયો હતો પરંતુ ચાલુ વર્ષે અલનીનોની અસરને પગલે સૌથી ઓછો માત્ર ત્રણ પોઈન્ટ દસ ટકા વરસાદ નોંધાયો છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે દર વર્ષે ઓગસ્ટમાં સરેરાશ ચારથી છ ઇંચ વરસાદ થતો હતો તેના કારણે ખેડૂતોને ચોમાસુ પાક માટે પિયતની જરૂરિયાત બહુ ઊભી થતી નથી પરંતુ ચાલુ વર્ષે આખો ઓગસ્ટ કોરો ગયો છે માત્ર છૂટાછવાયા વરસાદી છાંટા વરસ્યા છે જેના કારણે આણંદખેડા જિલ્લામાં બે પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટરમાં વાવેલા ડાંગર અને બાજરીના પાક પર તેની સીધી અસર થવાની સંભાવના છે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના મુખ્ય છ શહેરોના દિવસના તાપમાનમાં રવિવારે બે ડિગ્રી અને રાતના તાપમાન એક ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી હતી રાતનું તાપમાન થી સત્યાવીસ ડિગ્રી તેમજ દિવસનું તાપમાન પાંત્રીસથી અડત્રીસ ડિગ્રી વચ્ચે રહ્યું હતું દિવસે અને રાતના તાપમાનમાં દસથી અગિયાર ડિગ્રીના તફાવતને લઈ સતત ત્રીજા દિવસે બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો હતો હવામાન વિભાગ મુજબ સાતમીથી વરસાદ ટૂંકો રાઉન્ડ આવી શકે છે છેલ્લા એકાદ માસથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને પાણી આપવા માટે ખેડૂતોને બોરકુવા ઉલેચવાની ફરજ પડી છે ત્યારે મગફળીના પાકમાં ધૈણ ઇયળનો ઉપદ્રવ થતાં ખેડૂતોને પડિયા પર પાટું મારવા જેવી સ્થિતિ બની ગઈ છે ડોળ ઈયડ મગફળીના મૂળિયાને ખાઈ જતી હોવાથી છોડ સુકાઈ જવાથી તેમાં ઉધઈ પડવાથી અન્ય મગફળીના છોડને નુકસાન કરે છે ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે અગ્નિ પરીક્ષા જેવું હોય તેમ છેલ્લા એકાદ માસથી વધુ સમયથી વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવાની ચિંતા ખેડૂતોને કોરી ખાય છે આથી એક બાજુ ચોમાસા પાકને બચાવવા વેચાતું પાણી આપવાની સાથે સાથે હવે ડોળ ઇયડના ઉપદ્રવને નાથવા માટે દવાનો છંટકાવ કરવાની ફરજ પડશે ભાવનગરથી હરિદ્વારની સાપ્તાહિક ટ્રેનનો આજથી એટલે કે ચાર સપ્ટેમ્બરને સોમવારે આરંભ થયો છે હરિદ્વાર એટલે સમસ્ત હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર અગાઉ ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના આ સ્થાળુઓને હરિદ્વાર જવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી ભાવનગરના સાંસદ ભારતીબેન્શ્યાર્ડના સનિષ્ઠ પ્રયત્નો દ્વારા તારીખ ચાર સપ્ટેમ્બરને સોમવારના રોજ સાંજે સાત કલાકે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર જતી સાપ્તાહિક ટ્રેન શરૂ થઈ રહી છે જેનો લાભ ભાવનગર શહેર જિલ્લા સહિત ધોળા જંક્શન થઈને અમરેલી અને અને મહુવાના લોકો તેમજ બોટાદ જિલ્લાના ધર્મ પ્રેમી લોકોને પણ મળશે તેમ સાંસદે જણાવ્યું છે રાજ્ય સરકારે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિકમાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જાહેરાત બહાર પાડ્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણમાં પણ જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરી છે જ્ઞાન સહાયકોની પ્રાથમિક શાળાઓમાં જે ભરતી કરવામાં આવશે તેમાં માસિક ફિક્સ વેતન રૂપિયા એકવીસ હજાર રહેશે વયમર્યાદા ચાળીસ વર્ષ રાખવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી તારીખ એક સપ્ટેમ્બરથી અગિયાર તેમજ અગિયાર સપ્ટેમ્બરના રાત્રે ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી કરી શકાશે ગુજરાતમાં જ્ઞાન

તો અરવલ્લી પાર્લરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરીની ઘટના બની છે ડીવીઆરનું વાયર કાપી નાખી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તો મોડાસામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે મિગ્રજ રોડ પર પાંચ જેટલી દુકાનોમાં ચોરીની ઘટના બની છે જેમાં બે સલૂન બે પાર્લર મળી પાંચ દુકાનોમાં ચોરોએ હાથ સાફ કર્યા છે તો દુકાનમાં રહેલ રોકડ સિલક લઈને ચોર પલાયન થયા અરવલ્લી પાર્લરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોરીની ઘટના બની છે તો ડીવીઆરનું વાયર કાપી નાખી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ એક પીઆઈ અને ચૌદ પીએસઆઈની બદલીઓ કરવામાં આવી છે માલપુર સાઠંબા આંબલિયારા સહિત પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી માલપુરમાં એસડી માળી આરબી રાજપૂતને સાઠંબા કરાઈ બદલી તો આંબલિયારા પોલીસ મથકે જે કે જેતાવતની પણ બદલી કરવામાં આવી તો પોલીસ મથકોના સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલીઓ એસપી શેફાલી બરવાલે કર્યા બદલીના આદેશ તો અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ થઈ છે જેમાં એક પીઆઈ અને ચૌદ પીએસઆઈની બદલીઓ કરવામાં આવી માલપુર સાઠંબા આંબલિયારા સહિત પોલીસ અધિકારીઓની બદલી માલપુરમાં એસડી માળી તેમજ આરબી રાજપૂતને સાઠંબા બદલી કરવામાં આવી આંબલિયારા પોલીસ મથકે જે કે બદલી કરવામાં આવી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ આંતરિક બદલીઓ એસપી શેફાલી બરવલે કર્યા બદલીના આદેશ ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાઉન્ડ શરૂ થયો નથી જૂન અને જુલાઈમાં સતત અને ધોધમાર વરસાદ બાદ ઓગસ્ટ માસ આખો લગભગ આખો કોરો ધાકોડ રહેતા કપાસ અને મગફળી સહિતના પાકની હવે ધીમી ધારે વરસાદી તાતી આવશ્યકતા છે તેમજ ભાવનગર શહેરમાં લાંબા બાદ દિવસ બાદ છ મીમી વરસાદ વરસતા શહેરમાં આ ચોમાસામાં કુલ વરસાદ એક હજાર મીમીને વટીને એક હજાર છ મીમી થઈ ગયો છે આ વર્ષે ચોમાસામાં એક હજાર મીમી એટલે કે ચાલીસ ઇંચથી વધુ વરસાદ વાળો ભાવનગર તાલુકો સમગ્ર જિલ્લામાં પ્રથમ છે રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર કરતો નિર્ણય કર્યો છે અત્યાર સુધી સુધી ધોરણ કોઈ બાળકને નાપાસ કરાતા નહોતા પરંતુ એમાંના અનેક બાળકોને પાયાનું જ્ઞાન અધૂરું મળતું હોવાનું સામે આવ્યું હતું આથી શિક્ષણ વિભાગે એક વ્યવસ્થા ઉભી કરી છે જે અંતર્ગત ધોરણ ત્રણથી આઠના તમામ શાળાઓએ ફરજિયાતપણે બાળકોના રિપોર્ટ કાર્ડ બનાવવાના રહેશે આ રિપોર્ટ કાર્ડમાં બાળક જે ધોરણ ભણ્યો તેમાં કયા મુદ્દા હજુ શીખવાના બાકી છે અથવા કચાશ છે તેનું વર્ણન કરવામાં આવશે ત્યારબાદ નવા ધોરણમાં શિક્ષક સૌ મહિના સુધી પાછળના ધોરણની કચાશ પૂર્ણ કરશે અને પછી નવા ધોરણનો કોર્સ શરૂ કરશે શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી સુધી નોંધાયો હતો જેના કારણે દિવસ દરમિયાન ભારે ગરમીનો અહેસાસ લોકોને થયો હતો સપ્ટેમ્બર મહિનો પણ કોરો રહે તેવી આગાહી હવામાન વિભાગ કરી ચૂક્યું છે વરસાદ ન પડતા ગરમી વધે તેવી સંભાવના છે શહેરમાં રવિવારે મહત્તમ તાપમાનનો પારો ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે તોતેર ટકા અને સાંજે છપ્પન ટકા રહ્યું હતું પશ્ચિમ દિશાની આઠ કિલોમીટર ને છડપે પવાનો ફુકાયા હતા રેલવે બોર્ડ દ્વારા મેમો અને લોકલ ટ્રેન ને મેલ એક્સપ્રેસ નું નામ આપી એ જ સમયે એ જ સ્ટેશન હોવા છતાં ટિકિટના દરમાં રૂપિયા 15 નો વધારો જિંકી મુસાફરો પાસેથી વધારાના કરોડો વસૂલાતા હોવાના આક્ષેપ પેસેન્જર એસોસિએશનએ લગાવ્યા છે રેલવે દ્વારા કોરોનામાં શરૂ કરાયેલી ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબરથી ચલાવાતી હતી શેડ્યુલ ટ્રેન ન હોવાથી તેના નંબરની આગળ 0 લગાવાયો હતો કોરોના બાદ શેડ્યુલ્ડ ટ્રેન ચાલુ થવા છતાં રેલવે દ્વારા ઝીરો નંબરથી લોકલ ટ્રેન ચલાવાય છે આ લોકલ ટ્રેન અગાઉ જે ગતિથી ચાલતી હતી અને જેટલા સમયમાં સફર પૂરી કરતી હતી એટલો સમય લે છે તેમજ સ્ટોપેજ પણ એટલા જ હોવા છતાં એક ટિકિટ દીઠ પંદર રૂપિયા મેલ એક્સપ્રેસનો ચાર્જ વસૂલાઈ રહ્યો છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર